ચંપલેશ્વર નગરપાલિકાના લોકોને નગરપાલિકા દ્વારા પીવાનું પાણી 2800 TDS જેટલું અપાતું હોવાનો વિપક્ષનો આક્ષેપ. ચંપલેશ્વર નગરપાલિકા દ્વારા ક્લોરિનેશન સહિત અન્ય રીતે શુદ્ધિકરણ થાય છે કે કેમ તે મોટો પ્રશ્ન. ચંપલેશ્વર નગરપાલિકા દ્વારા લોકોને જે પાણીનો પુરવઠો પૂરો પડાય છે તે 2800 TDS જેટલો હોવાનો આક્ષેપ વિપક્ષના નેતા જહાંગીર ખાન પઠાણે કર્યો છે. અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પૂરું પડાતું પીવાનું પાણી 2800 TDS નું હોય આ અંગે વિપક્ષના નેતાએ નગરપાલિકા સત્તાધીશોના કાના મળ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઉકાઈ જમણા કાંઠા નેડ ઉપરાંત 28 જેટલા બોર મારફતે અંકલેશ્વરના પ્રજાજનોને પાણીનો પુરવઠો પૂરો પડાય છે. હાલમાં નહેરનું પાણી આવતું ન હોય નગરપાલિકા દ્વારા 28 જેટલા બોરથી પાણી પૂરું પડાય છે, જે વિપક્ષના નેતા જહાંગીરખાન પઠાણના કહેવા મુજબ 2800 TDS જેટલું છે, જે અંકલેશ્વરના લોકો માટે ઝેર સમાન બની રહે તેમ છે. અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં છેલ્લા કેટલા ટાઈમથી લોકો બીમારી અને બીમાર હાલતમાં પડી રહ્યા છે, જેનું કોઈ કારણ શોધાતું નથી. પણ ખરેખર એને જો જોવા જાય તો અંકલેશ્વર નગરપાલિકામાં જે બોરોમાંથી નીકળતું પાણી તે જવાબદાર છે. નગરપાલિકા પોતે 2800 TDSનું પાણી બહાર લોકોને પીવડાવી રહી છે ને પોતાના પીવા માટેનું પાણી જે નોર્મલ જો 120-100 પીવા લાયક જે પાણી છે તે વેચાતું લાવીને નગરપાલિકામાં પીવાય છે. એટલે એના પરથી વિચારવા જેવું છે આ ગામની પ્રજાએ કે આપણને કઈ જાતથી આપણે છેતરાઈ રહેલા છે. જે પાણી એટલું મોટું તળાવ, એટલા મોટા ફિલ્ટરેશનના પ્લાન્ટ, કરોડો રૂપિયાનો ખર્ચ એ બધું આડે જાય છે અને બોરિંગથી બધું પાણી અહીં આવે છે. બધા જ જાણે છે કે અંકલેશ્વર નગરપાલિકા ભરૂચ જિલ્લો કેમિકલથી ધબધબી રહ્યો છે અને એના બોરોના પાતાળની અંદર પણ કેમિકલ સુધી પહોંચી ગયા છે, જેના કારણે અમુક બીમારીઓ પેદા થાય છે આ પાણીના કારણે. આ જો ઓછા TDSનું પાણી આખા અંકલેશ્વરને મળે તો અંકલેશ્વરના લોકો તંદુરસ્ત અને સારા રહે એ મારું માનવું છે. જેથી અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખને આવનારી બોર્ડમાં જે 10 કરોડના કામો 2 બોર્ડમાં લીધા છે, 5-5 કરોડના, પણ પાણી માટેનું વધુ ધ્યાન રાખે અને ફિલ્ટરેશનવાળું પાણી નહેરમાંથી મળે અને નહેરમાંથી શુદ્ધિત રહેલું પાણી ગામને પહોંચે, જેથી આ ગામનો લોકોની સ્વસ્થ સાથે ચેંડા ન થાય અને લોકો સ્વસ્થ ફરે એવી આપ એવી મારી આ લોકોને રજૂઆત છે. જો કે આ અંગે નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાને પૂછાતા તેઓએ જણાવ્યું હતું કે હાલમાં સ્ટોરેજ નહેરનું પાણી તેમજ બોરનું પાણી મિક્સ કરીને 200-1300 TDSનું જ પાણી અપાય છે. હું એ બાબતમાં આપને કહેવા માંગીશ કે ઉકાઈ જમણા ખાતા નહેર ખાતામાંથી જે પાણી બંધ છે, ત્યાર પહેલાં જ અંકલેશ્વર નગરપાલિકાનું પૂર્વ આયોજન એવું હતું કે તે જે તળાવ છે એમાં નહેરનું પાણી સ્ટોરેજ કરવામાં આવ્યું હતું અને એ સ્ટોરેજ પાણી એ એક મહિનો ચાલે એ પ્રકારનું એમાં પાણીનું સ્ટોરેજ હતું, એટલે એ પાણી નહેરનું જ છે. અને જે તમે કહો છો કે 2800 જેટલું TDS એ તદ્દન ખોટી વાત છે. નહેરનું પાણી અને બોરનું પાણી એ બંને મિક્સ કરીને આપણે જોઈએ તો 1200-1300 સુધીનું TDS આવી રહ્યું છે. અને અંકલેશ્વરની પ્રજાજનોને આપના માધ્યમથી હું એક નવું એક કહેવા માંગીશ કે સુરતી ભાગોર પાસે આવેલ કાગડી તળાવ જ્યાં 30-32 કરોડના ખર્ચે નવો પ્રોજેક્ટ માટેની દરખાસ્ત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. આ દરખાસ્તથી અંકલેશ્વર નગરના તમામ રહીશોને પૂરેપૂરું ફિલ્ટરવાળું પાણી મળે એના માટેનો અમારા પ્રયત્ન છે અને હાલમાં સરકારમાં એની દરખાસ્ત કરી દીધી છે. અમે લોકો સતત પત્ર વ્યવહારથી એની વહીવટી મંજૂરી તાત્કાલિક ધોરણે મળે એના સઘન પ્રયત્નો કરી રહ્યા છે. કેટલા બોર ચાલે છે અત્યારે જે તળાવમાં ઠાલવામાં આવે? તળાવનું પાણી એ ઉકાઈ જમણા કાંઠા નહેરમાંથી આવે છે અને વિવિધ વિસ્તારના લગભગ 25-28 જેટલા બોર છે, એ બોરના માધ્યમથી ટાંકીમાં જાય છે અને અહીંયાથી ફિલ્ટર પાણી પણ એ ટાંકી સુધી પહોંચે છે. બોરનું પાણી અને આ નહેરનું ફિલ્ટર થયેલું પાણી આ બંનેનું મિક્સ કરીને અને TDS ઓછામાં ઓછા થાય એવું અમે લોકો કરી રહ્યા છે અને લોકો સુધી પાણી પહોંચાડી રહ્યા છે. હાલમાં પણ પાણી ઉકાઈ જમણા કાંઠામાંથી નહેરનું પાણી બંધ છે, તેમ છતાં બી લોકોને અમે પાણી સરળતાથી પહોંચાડી રહ્યા છે. એક પણ દિવસનો કાપ મૂક્યા વગર લોકો સુધી પાણી પહોંચાડી રહ્યા છે.
નોંધવું ઘટે કે સત્તા પક્ષ અને વિપક્ષના દાવા જુદા જુદા છે, પરંતુ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અત્યાર સુધી જે પાણી અપાય છે તેનું ક્લોરિનેશન પણ થતું નથી કે અન્ય રીતે શુદ્ધિકરણ પણ થતું નથી.